भावनगर में ट्राफिक ना कायदा नु कड़क पालन थवा लाग्यु छे। त्यारे भावनगर ट्राफिक पोलीसे शाळाओना संचालकों ने एक महीना अगाउ नोटिस पाठवेली। त्यारे आज विविध शाळाओं में जई अने सगीर वयना बाळकोने गाड़ी डिटेन करी छे। शहर में छेल्ला घणा समयथी सगीर वयना टू व्हीलर चालको पोतानो टू व्हील बेफाम गतिए चलावता होय, जेने परिणामे नाना मोटा अकस्मातो सर्जाय छे अने अनेक अकस्मात जीवलेण पण बने छे। त्यारे शहर ट्राफिक पोलीसना पोलीस सब इन्स्पेक्टर सीवी गोसाई द्वारा सगीर वयना संतानोने टू व्हील आपनारा बे जवाबदार वालीओ विरुद्ध कायदाकीय पगला भरवानो आरंभ करायो छे। થોડા દિવસ પહેલા તે નીલમબાગ સર્કલ પાસે એક બાઇક ટોરસની નીચે આવી જતા માતા પુત્ર બંનેનું મોત થયું હતું। છોકરો હતો તે 16 વર્ષનો હતો અને આ અનુસંધાને ભાવનગર ટ્રાફિક પોલીસ દ્વારા માત્ર ને માત્ર સ્કૂલના છોકરાઓ જે કોલેજના છોકરાઓ જેની ડ્રાઈ રાખવામાં આવી છે અને એ અનુસંધાને આજે લગભગ 31 જેટલા વાહનો ભાવનગરની પ્રસિદ્ધ નેમિસારણીય સ્કૂલમાંથી ડિટેક્ટ કરવામાં આવ્યા છે। ત્યારે ચોક્કસ કહેવું પડે કે વાલી અને બાળકો બંને ખરેખર સમજદારીપૂર્વક લાયસન્સ લઈ સાથે આરસી બુક રાખી અને ખરેખર તો વાહન ચલાવવું જોઈએ અને કાયદાના પૂરતા નિયમો જાણવા જોઈએ। આ અનુસંધાને આપણે સાહેબને પૂછીએ કે આ કાર્યવાહી ક્યાં સુધી ચાલુ રહેશે સર? ભાવનગરની અંદર છેલ્લા ઘણા સમયથી સગીરો દ્વારા અને નવ લોહિયા છોકરાઓ હોય કે જેમની પાસે લાયસન્સ ન હોય, આમ છતાં તેઓ બેફામ અને લોકોને હેરાનગતિ થાય તેવી રીતે વાહન ચલાવતા હોય છે। છેલ્લે નીલમબાગ સર્કલ ઉપર પણ એક આવો જ ગમખાર એક્સિડન્ટ થયો, એમાં જે તે વ્યક્તિ વિદ્યાર્થી પણ મૃત્યુ પામ્યો છે। તો આવી ઘટનાઓ ન થાય તે માટે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ભાવનગર દ્વારા સૂચના આપવામાં આવેલી હતી અને જે સંદર્ભે આઈ થિંક એક મહિના પહેલાં તમામે તમામ સંકુલો ને અમે નોટિસ કરેલી છે કે સદર બાબતમાં ધ્યાન રાખવું અને આવા સગીરો અથવા તો લાયસન્સ વગર વાહન ચલાવતા હોય એવા તમામને નોટિસ કરવી અને આજથી એ કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી સતત અને આકસ્મિક પોલીસ દ્વારા આકસ્મિક રીતે ચેકિંગ કરવામાં આવશે અને જ્યાં પણ કોઈપણ સંકુલની અંદર પણ વાહન રિલેટેડ કોઈપણ ગુનાઓ અથવા તો વાહન ચાલક લાયસન્સ વગર જતા હોય અથવા અન્ય ડોક્યુમેન્ટ્સ વગર જતા હોય તેમના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે। ભવિષ્યમાં 279 જેવી ગંભીર કલમો અનુસાર પણ અમે કાયદેસર કાર્યવાહી કરવાના છીએ। બીજી એક વાત છે સર કે આ અનુસંધાને બીજું આ ડ્રાઈ તો ખૂબ સરસ છે, આજના નવા છોકરા નવી પેઢીને ખ્યાલ આવે, વાલીઓને પડકાર આવે, પરંતુ આ રીતે જે બંદર રોડ ઉપર ટોરસ છે જે નિર્મા ફેક્ટરી જે ઓવરલોડ ભરી જાય છે તેની સામે પણ કાર્યવાહી થાય તેવી પણ એકાદી ડ્રાઈ થઈ શકે ખરી? જી ચોક્કસ, જે ઓવરલોડિંગનો જે મામલો છે એક્ઝેક્ટલી એની ચર્ચા અમારા આરટીઓ અધિકારી સાથે થયેલી છે। એક્ઝેક્ટલી ઓવરલોડિંગનો જે પ્રોબ્લેમ છે એની અંદર પોલીસ ઓવરલોડિંગના વિષયમાં કંઈ કરી શકતી નથી, આમ છતાં અમે આરટીઓ સાથે રહીને આવી એક ડ્રાઈવ રાખવાનું વિચારી રહ્યા છીએ કે જેથી આ જે બંદર રોડ ઉપરના જે ઓવરલોડિંગ વાહનો જાય એ નિયમ અનુસાર એમને નિયંત્રિત કરી શકાય। ટોટલી જે વાહન ચાલકો છે ટોટલી લાયસન્સ વગર છે, ક પરાના છોકરાઓ છે ચોક્કસ, અને ઈ માધાબરે માણસો જે ભાવનગર સાથે પીટબોલ ધરાવતા માણસોના કોન્ટ્રાક્ટ નીચે ચાલે છે, એક ટ્રીપના 1000 રૂપિયાનો ચાર્જ છે, પછી જે નિર્મા કંપનીની અંદર લઈ જાય છે ત્યાં અંદર લઈ જવાના પછી 500 રૂપિયા ચાર્જ છે, એટલે કહેવાનો મતલબ કે એ અને છકડા રિક્ષાવાળા પણ જે લાયસન્સ ડ્રાઈ એમાં પણ એક જરૂરી છે। હા ચોક્કસ, છકડા રિક્ષા અત્યારે હાલ 1 તારીખથી 7 તારીખ સુધીમાં અત્યારે હાલ રિક્ષા ડ્રાઈવ ઓલરેડી ચાલી રહી છે અને રિક્ષા ડ્રાઈવ અંતર્ગત પ્રથમ દિવસે અમે 30 ગાડીઓ રિટેન કરી છે અને રેગ્યુલરલી 7 દિવસ સુધી એ ચાલશે। અત્યારે આ ડ્રાઈવ પણ ચાલે છે અને આપે કીધું એ મુજબ આરટીઓ સાથે ચર્ચા થયેલી છે, ઓવરલોડિંગ એ એક્ઝેક્ટલી આરટીઓનો વિષય હોવાથી અમે એની સાથે રહીને આની પણ ડ્રાઈવ નજીકમાં ચાલુ કરવાના છીએ। ચોક્કસ કહેવું પડે કે ભાવનગરમાં આજે વાલીઓને જે રીતે કાયદો છે કે ભાઈ જે બાળક પાસે લાયસન્સ ન હોય તેઓ તેના વાલી સામે કાયદેસરની કાર્યવાહી થાય તે જ રીતે આજે તમામ વાહનો ડિટેન કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આગામી દિવસોમાં વાલીઓ પણ જાગૃત થઈ અને પોતાનો બાળક પાસે પૂરતું લાયસન્સ અને આરસી બુક ન હોય તો વાહન ન આપે તે જરૂરી છે। જેમાં બે વાલીઓ વિરુદ્ધ અત્રેની ફર્સ્ટ જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ નોંધાવાય છે, જેમાં સોજાતભાઈ ફઝલભાઈ શેખ અને રણજીતજી મનુભા હાડા વિરુદ્ધ ફરિયાદ દાખલ થતા ફર્સ્ટ જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટની કોર્ટે આ બંને વાલીઓને કોર્ટમાં હાજર કરાવી અને બંને વાલીઓ પાસેથી રૂપિયા 1000નો દંડ ભરવા હુકમ કર્યો છે। આજરોજ ભાવનગર શહેરની અંદર સગીર વયના બાળકો દ્વારા જે વાહનો ચલાવવામાં આવે છે તે ખૂબ ગંભીર બાબત હોય, સદર બાબતમાં એમના મા બાપ અથવા તો વાલી જવાબદાર હોય, આજરોજ ભાવનગર શહેર ટ્રાફિક દ્વારા બે વાલીઓ વિરુદ્ધ
રાઠોડ સાહેબની કોર્ટની અંદર ગુનો દાખલ કરવામાં આવેલ છે। ભાવનગર ટ્રાફિક પોલીસની કામગીરી આવકાર્ય છે, પરંતુ સાથે જુઓ આ દ્રશ્યો જેમાં રિક્ષા ચાલકો બેફામ પેસેન્જર ભરી લોકોની હેરાફેરી કરતા હોય છે, તેની પાસે લાયસન્સ પણ નથી હોતા, સાથે બંદર રોડથી કોલસા ભરી અનેક ટ્રકો નિર્મા સુધી માલ સામાન પહોંચાડે છે, તેઓ અનેક પાસે લાયસન્સ પણ નથી હોતા, ત્યારે તેમની પાસે પણ દંડ વસૂલે તે જરૂરી છે, નહીં કે માત્ર દ્વિચક્રી વાહનોના ચાલકોને જ પકડવામાં આવે। લાયસન્સ છે તરબે નથી? કેટલા વર્ષ થયા? 20। હે તો લાયસન્સ નથી? બોલો બોલો જાય કે બોલો। નાના બાળકો પાસે લાયસન્સ હોવા છતાંય ગાડી ડિટેન કરવામાં આવી છે, ત્યારે લાયસન્સ વગરના છોકરા દરેક આપજો, છોકરામાં કેટલા જણ ફેરા છે અને પાસિંગ કેટલા મેં ખબર છે ને? ઈ ખબર નથી। બે રોકટોક બે ફાર્મ રીતે છકડાની અંદર 25 જેટલા 20-20 જેટલા લોકો ભરેલા છે, તેની સામે કાયદેસર કરવાનું અત્યારે ટ્રાફિક પોલીસને ટ્રાફિક પીએસઆઈને કહેવામાં આવ્યું તો તે પગલાં ભરવાનો તેને ટાઈમ છે જ નહીં। કેમેરામેન નાનું ચુડાસમા સાથે પ્રદીપ શુક્લા, વિટકોસ ન્યૂઝ, ભાવનગર।